વિશિષ્ટ ચતુષ્કોણનું ક્ષેત્રફળ જેમાં આપણે જોઈએ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કે મેળવવું તો અહીં સમબાજુ ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ મેળવવા માટે એક સમબાજુ ચતુષ્કોણ એ લઈએ જેમાં એસી કણ અને બીડી કણ તો એસી અને બીડી બંને વિકર્ણ પરસ્પર ઓ બિંદુમાં કાટ ખૂણે દુભાગે છે એટલે કે ઓએ અને ઓસી બંનેના માપ સમાન છે એ જ રીતે ઓબી અને ઓડી એ બંનેના માપ પણ સમાન છે એટલે કે અહીંયા જે ચતુષ્કોણ આપણે લીધો એ સંભાજી ચતુષ્કોણ છે તો આ સંભાજી ચતુષ્કોણ એબીસીડીના ક્ષેત્રફળ માટે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ એસીડીનું ક્ષેત્રફળ લઈએ ત્રિકોણ એ ના ક્ષેત્રફળ માટે પાયો એસી અને વેદ બી ઓ એટલે કે ત્રિકોણ એ નું ક્ષેત્રફળ થશે એકના છેદમાં બે ગુણ્યા એસી ગુણ્યા ઓ બી એ જ રીતે ત્રિકોણ એસીડીના ક્ષેત્રફળ માટે ત્રિકોણ એસીડીમાં પાયો એસી અને વેદ ડીઓ એટલે કે ત્રિકોણ એસીડીનું ક્ષેત્રફળ એકના છેદમાં બે ગુણ્યા એસી ગુણ્યા ઓડી થાય હવે બંને ક્ષેત્રફળના સૂત્રમાંથી એકના છેદમાં બે ગુણ્યા એસી સામાન્ય લેતા ઓબી અને ઓડીનો સરવાળો વધશે જેને આપણે અલગ કાઉન્સમાં બતાવીએ આમ ઓબી બી વત્તા ઓડીનો સરવાળો એટલે કે વિકર્ણ બીડી થાય માટે સંબાજુ ચતુષ્કોણ એ બીસીડીનું ક્ષેત્રફળ એકના છેદમાં બે ગુણ્યા એસી ગુણ્યા બીડી થાય અહીંયા બંને વિકર્ણને જો આપણે ડી અને ડી તરીકે લઈએ તો સૂત્ર બને એકના છેદમાં બે ગુણ્યા ડી વન ગુણ્યા ડી ટુ આમ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તેના બંને વિકર્ણના ગુણાકારનું અડધું હોય છે